नमस्कार विद्यार्थी मित्रों, जय भगवान, जय श्री कृष्ण। धोरण 9 विषय सामाजिक विज्ञान के अंदर छेले आपने लेक्स वीडियो लेके त्रिज्या वीडियो के अंदर थोड़े तो आपने प्राचीन युद्ध विषय की बात करी थी। अने मैं होमवर्क में आपको देखो तो कि प्राचीन युद्ध जे मैदान में थियो એનું નામ શા માટે તો કે પલાશના ત્યાં વૃક્ષો હતા, પલાશ એટલે ખાખરો, ત્યાં ખાખરાના વૃક્ષો હતા એટલે આ મેદાનનું નામ પલાશ ઉપરથી પ્લાસી એવું અપભ્રંશ થયું અને ત્યાં જે યુદ્ધ થયું એ યુદ્ધને આપણે પ્લાસીનું મેદાન કહેવામાં આવે, જે મુર્શિદાબાદથી લગભગ 16 કિલોમીટરના અંતરે પશ્ચિમ બંગાળમાં આવેલું છે। આપણે જ્યાં ક્રિયાની અંદર પુનરાવર્તન અથવા તો જ્યાં ક્રિયાની અંદર વાત કરેલી હતી, પ્લાસીના યુદ્ધની અંદર બંગાળનો જે રાજા હતો સિરાજ દોલા એની સાથે અંગ્રેજોએ યુદ્ધ કર્યું। દગાથી સિરાજ દોલાને છે મારી નાખવામાં આવ્યું, કારણ કે સિરાજ દોલાનો જે સેનાપતિ હતો મીર જાફર અને અમીચંદ શેઠ આ બે કાવતરાથી અંગ્રેજોએ પોતાની તરફ ખેંચ્યા અને અંગ્રેજો જે જીતી ગયા અને ત્યાર પછી અંગ્રેજોને પ્લાસીના યુદ્ધની અંદર જીત મળતા 24 પરગણાની જાગીર મળી હતી। આપણે ક્યાં ક્રિયામાં વાત થઈ ગઈ, 24 પરગણા એટલે કે 24 જે ગામડાઓ છે ત્યાંથી મહેસૂલ ઉઘરાવવાનો હક અંગ્રેજોને થઈ મળ્યો। ક્યારે? તો કે પ્લાસીના યુદ્ધ જીત્યા પછી। હવે આપણે આગળ વાત કરીએ, આ મેં પ્લાસીનું યુદ્ધ જે છે તે હોમવર્કમાં પણ આપેલું હતું અને કહેલું હતું કે તમે ફેરબુકમાં નોટનો વ્યવસ્થિત લખી લેજો, બરાબર બાકી કરી લેજો તો તમે વિદ્યાર્થી મિત્રો લખી હશે, બરાબર ને? સરસ, બાકી પણ થઈ ગઈ હશે, કારણ કે આ પૂછાયેલી આ એક ટૂંકનો જે છે। હવે આપણે ફરીથી તૈયાર થઈ જાવ, હવે આપણે આ ક્રિયાની અંદર બક્સરના યુદ્ધ વિશેની માહિતી મેળવવાની છે। ઇતિહાસની અંદર યુદ્ધો ઘણા બધા થયા છે, આમ જોવા જઈએ તો જ્યારથી ભારતની અંદર વિદેશી પ્રજાઓ આવી અને એ પ્રજામાંથી અંગ્રેજોએ જે આપણી ઉપર રાજકારી એટલે કે રાજકારણની અંદર હસ્તક્ષેપ કર્યો અને આપણા દેશ ઉપર શાસન કરવાનો જે પ્રકારનો કિંડો અજમાયો એને અનુસંધાને ભારતની અંદર ઘણા બધા યુદ્ધો થયા હતા। તો એમાંથી એક યુદ્ધ આવે બક્સરનું યુદ્ધ। હવે બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું, એનું શું પરિણામ આવ્યું, બરાબર? તો બક્સરનું યુદ્ધ 1764 માં થયું હતું, ખાસ યાદ રાખજો ક્યારે થયું હતું, 1764 માં। જોઈએ એમાં અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો। હવે જ્યારે પ્લાસીના યુદ્ધની અંદર અંગ્રેજો જીતી ગયા, જીત મેળવ્યા પછી અંગ્રેજોએ બંગાળના નવાબ તરીકે કોની વરણી કરી, તો કે મીર જાફર, અને મીર જાફરને છે એ બંગાળનો નવાબ બનાવી। અંગ્રેજોએ જુદા જુદા બહાના નીચે મીર જાફર પાસેથી ઘણું બધું પુષ્કળ ધન મેળવવાની શરૂઆત કરી, આમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની લાલચ વધતી ગઈ। પરંતુ મીર જાફર છે એમ કહેવાય કે એટલું બધું દઈ શકતો નહોતો, એટલે મીર જાફરને ખસેડી અને બંગાળના નવાબ તરીકે કોને જાહેર કર્યો, પાછો મીર કાસિમ કંપની માટે। મીર કાસિમ તો મીર જાફર કરતા વધારે મહત્વકાંક્ષી બન્યું, તેથી મીર કાસિમને કંપનીનો ડર લાગ્યો, તેથી મીર કાસિમને ઉખડાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો। હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે અંગ્રેજોની હતી એનો તો એક જ હેતુ હતો કે ભારતની અંદર કાંઈ પણ રાજા મહારાજાઓ છે જે પ્રદેશો જીતી અને વધુમાં વધુ ધન મેળવી અને આપણા દેશને ઇંગ્લેન્ડને છે સમૃદ્ધ બનાવવાનો હતો કોઈ પણ ભોગે, એટલે એને બંગાળના નવાબ તરીકે કોને બેસાડ્યો હતો પ્લાસીના યુદ્ધના મેદાન પર, પ્લાસીના જીત પછી મીર જાફરને।
મીર જાફર પાસેથી વધારે ધન મેળવ્યું, પણ હજી કંપનીના જે શાસકો હતા એના લાલચ વધતી ગઈ, એટલે એને મીર જાફરને ખસેડી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. કારણ કે અંગ્રેજોને તો એવો વ્યક્તિ જોતો હતો જે પોતાની આંગળીએ નાચી શકે, પણ મીર કાસિમ તો મીર જાફર કરતા કેવો નીકળ્યો, વધારે મહત્વકાંક્ષી નીકળ્યો. એટલે મીર કાસિમને ઉછળાવી અને ફરીથી કોને બનાવ્યો, મીર જાફરને. કારણ કે મીર કાસિમથી અંગ્રેજોને ડર લાગવા માંડ્યો, એટલે મીર કાસિમને ઉછળાવી અને ફરીથી કોને નવાબ બનાવવામાં આવ્યો, મીર જાફરને. આથી મીર કાસિમ શિજાણો, કારણ કે એને રાજામાંથી ઉછળાવી નાખ્યો ને, રાજામાંથી છે એ કાઢી મૂક્યો હતો. આથી મીર કાસિમે શું કર્યું, અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધની અંદર મુગલ બાદશાહ શાહ આલમ પણ હતા. આમ મીર કાસિમ, ત્યાર પછી મુગલ બાદશાહ અને અવધના નવાબ, આ ત્રણેયની સંયુક્ત સેના ભેગી થઈ અને અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધ ક્યારે થયું, 22 ઓક્ટોબર 1764 ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એટલે કે અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કરી દીધું. અને આ યુદ્ધ જે થયું તેને શું યુદ્ધ કહેવાય, બક્સરના મેદાનમાં અત્યારે બક્સરનું યુદ્ધ કહેવામાં આવે છે, જેની અંદર અંગ્રેજોની જીત છે અને મીર કાસિમની હાર છે. આથી અંગ્રેજોને ફરીથી સત્તા મળી. બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા મળી. દીવાની સત્તા એટલે જેને આપણે દ્વિમુખી શાસન પદ્ધતિ પણ કહેવાય. હવે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે તો કે અંગ્રેજોને માત્ર પર ઉગ્રવણ શાસન કરવાનું, માત્ર કોણ ઉગ્રવણું, કર એટલે કે મહેસૂલ ઉગ્રવણ શાસન જે તે રાજ્યના રાજાઓ કરતા. એટલે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને દીવાની સત્તા પ્રાપ્ત થઈ. તો અહીંયા આ યુદ્ધ પૂરું થયું. હવે આવે ધીરે ધીરે કંપની છે એનો વિસ્તાર વધતો જાય છે અને કંપની શાસનનો જે રીતે વિકાસ થયો છે એના વિશે વાત કરવાનું છે. કારણ કે બે યુદ્ધ પછી અંગ્રેજોની સત્તામાં વધારો થયો, અંગ્રેજોની તાકાતમાં વધારો થયો, એટલે એને કંપની શાસનના વિકાસની શરૂઆત કરી. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યું 1773 માં. આ કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વેપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના લીધે મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે આ બે યુદ્ધ અંગ્રેજો જીતી આ પછી અંગ્રેજોએ અહીંથી અમુક ધારાધોરણો નીતિ નિયમોની શરૂઆત કરી. સૌથી પહેલા 1773 માં એક નિયામક ધારો પસાર કર્યો. આ ધારા અનુસંધાને અંગ્રેજોએ ગવર્નર જનરલ પોતાનો એક નિમણૂક કર્યો અને પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો ભારતમાં, તો કે વોરન હેસ્ટિંગ. જ્યારે ભારતની અંદર પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ આવ્યો એ સમયે મરાઠાઓ સાથે એ વિગ્રહ રહેતી યુદ્ધ થયું અને ઇતિહાસમાં એને પ્રથમ મરાઠા વિગ્રહ તરીકે ઓળખવામાં આવ્યો. ત્યાર પછી મૈસૂરના હેદર અલી સાથે એ યુદ્ધ થયું, તેને દ્વિતીય મૈસૂર વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આમ ધીરે ધીરે આ બંને જે વિગ્રહ થયા, યુદ્ધ થયા, એનાથી અંગ્રેજોની પણ અમુક મુશ્કેલીઓનો વધારો થયો. કારણ કે યુદ્ધ થાય સામાન્ય રીતે થોડી ઘણી મુશ્કેલીઓ વધી, એટલે અંગ્રેજ જે કંપની હતી એની મુશ્કેલીઓ પણ વધી. વોરન હેસ્ટિંગ પછી ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો, કોર્નવોલિસ. ત્યાર પછી ગવર્નર જનરલ તરીકે બદલી થઈ અને કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. જ્યારે ભારતની અંદર કોર્નવોલિસ આવ્યો એ સમયે મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન જે હતો એની સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો, એટલે કે કોર્નવોલિસે ટીપુ સુલતાન સાથે યુદ્ધ કર્યું, જેને ઇતિહાસમાં ત્રીજો મૈસૂર
વિગ્રહ કહેવામાં આવે. આમ ટીપુ સુલતાનને હરાવી અને કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. કારણ કે ટીપુ સુલતાન અને ટીપુ સુલતાનની સેના ખૂબ જ શક્તિશાળી હતી, એને હરાવવું મુશ્કેલ હતું. એટલે કંપનીએ અંગ્રેજોએ મરાઠા અને હૈદરાબાદના જે રાજા નિઝામ હતા એની મદદ લઈ અને ટીપુ સુલતાનને છે હરાવ્યો. આમ ટીપુ સુલતાનને ના છૂટકે અંગ્રેજો સાથે સંધિ કરવી પડી. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર જે જે અંગ્રેજો આવે છે ગવર્નર જનરલ બનીને એને કઈક ને કઈક નીતિ અમલમાં મૂકેલી છે, તો જ્હોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી અને આ નીતિથી એક બાજુ કંપનીની પ્રતિષ્ઠા વધી તો બીજી બાજુ કંપનીની પ્રતિષ્ઠામાં ઘટાડો પણ થયો. આમ જ્હોન શોર પછે ગવર્નર જનરલ તરીકે બેલેસ્લી આવે છે અને બેલેસ્લીએ ભારતની અંદર આવી અને એક યોજના અમલમાં મૂકે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ યોજના ખૂબ જ મહત્વની છે અને પૂછાયેલી છે. આ યોજનાનું નામ છે સહાયકારી યોજના. હવે આ સહાયકારી જે યોજના છે બરાબર, એની શરતો કઈ કઈ હતી? જે રાજાઓ આ યોજના સ્વીકારે એને કઈ કઈ શરતો છે એ ધ્યાનમાં રાખવાની હતી. એમાં પહેલું, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. ધારો કે જે આ યોજના જે રાજ્ય સ્વીકારે એ રાજ્યને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એક સૈન્ય આપશે અને આ સૈન્ય તે રાજ્યને આંતરિક અને બાહ્ય જે કાંઈ પણ કહેવાય કે આક્રમણ થાય તેનાથી રક્ષણ કરશે. બીજું, આ યોજનાના અંતર્ગત જે કાંઈ પણ સૈન્ય આપવામાં આવે છે તેના બદલામાં રાજાઓએ લશ્કરી ખર્ચ આપવો પડશે અથવા તો તેટલો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. ધારો કે જે આ યોજના જે રાજા સ્વીકારે એ રાજાને એ સૈન્યનો લશ્કરી ખર્ચ આપવાનો રહેશે અથવા તો અંગ્રેજોને કેટલાક પ્રદેશો આપવાના રહેશે. આ બીજી શરત. ત્રીજી શરત, કંપનીની પરવાનગી વિના રાજ્ય બીજા રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. જો તમારે બીજા રાજ્ય સાથે યુદ્ધ કરવું હોય અથવા તો સંધિ કરવી હોય તો તમારે કંપનીનું પરવાનગી લેવી પડે. બીજી શરત. ચોથી શરત, દરેક રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ અવશ્ય રાખવું. દરેક રાજ્યમાં જે યોજના સ્વીકારે તે રાજ્યની અંદર એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવું. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવા નહીં, બીજા કોઈ પણ વિદેશીને નોકરીએ રાખવા નહીં. તો આ રીતે છે આ યોજનાની શરતો હતી. જે કોઈ પણ રાજા સહાયકારી યોજના સ્વીકારે તેમને આ બધી શરતોનું પાલન કરવું પડે. હવે આવે યોજના અપનાવેલ રાજ્યો. ક્યાં ક્યાં રાજ્યોએ યોજના અપનાવેલી હતી સહાયકારી યોજના? તો એમાં સૌથી પહેલા નિઝામ, ત્યાર પછી મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. આ બધા રાજ્યોના નામ છે જેણે આ સહાયકારી યોજના સ્વીકારેલ હતી. હવે આવે આ યોજના મીઠા ઝેર જેવી હતી. કઈ રીતે? તો કે જે રાજા યોજના સ્વીકારે ધીરે ધીરે રાજ્યનું શું થઈ જતું? પતન થઈ જતું. મીઠું પોઈઝન આ યોજનાથી, મીઠું પોઈઝન આપણામાં અંગ્રેજો આપતા હતા. આ યોજના અંતર્ગત બેલેસ્લીએ ઘણા બધા પ્રદેશો પડાવી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર ખરીદી લીધો હતો. બરાબર, આ યોજનાથી ઘણા બધા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ભેળવાઈ ગયા હતા.
પરંતુ ટીપુ સુલતાને આ યોજના અપનાવવાની ના પાડી, આ યોજનાનો અસ્વીકાર કર્યો. આથી અંગ્રેજોએ નિઝામને સાથે રાખી અને મૈસૂર ઉપર 1799 માં આક્રમણ કર્યું. કારણ કે ટીપુ સુલતાન ના પાડતો હતો આ યોજના સ્વીકાર કરતી, એટલે 1799 માં અંગ્રેજોએ નિઝામ સૈન્યને સાથે રાખી અને મૈસૂર ઉપર આક્રમણ કર્યું, જેને ચોથો મૈસૂર વિદ્રોહ કહેવામાં આવે છે. અને આ વિદ્રોહની અંદર આ લડાઈમાં ટીપુ સુલતાન લડતા લડતા છે મૃત્યુ પામે છે. આમ બેલેસ્ટી પછી ભારતની અંદર ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે? હેસ્ટિંગ આવે છે. તો હેસ્ટિંગે છે નેપાળ સાથે યુદ્ધ કર્યું અને કુરખાઓ અને બિંધારાઓ, બિંધારા એટલે જંગલી જે પ્રજા હતી એમને સાથે રાખી અને રામદા પ્રદેશો છે અંકુશમાં કર્યા. અને ત્યાર પછી ભારતની અંદર વિલિયમ બેન્ટિંક નામનો એક વ્યક્તિ, અંગ્રેજ વ્યક્તિ ગવર્નર જનરલ તરીકે આવે છે. તો તેણે ભારતની અંદર આવી ઘણા બધા સુધારાઓ કર્યા છે, એટલે એને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. કોને? વિલિયમ બેન્ટિંકને. પરંતુ વિલિયમ બેન્ટિંકની જે અમુક નીતિઓ હતી એનાથી અમુક રાજ્યોમાં અસંતોષ ઉભો થયો અને એને કારણે એ પણ ભારતમાંથી ગવર્નર જનરલ તરીકે નીકળી અને નવા ગવર્નર જનરલ તરીકે ભારતની અંદર ડેલહાઉસી આવે છે. ભારતની અંદર હવે નવો પણ આવે ડેલહાઉસી. તો ડેલહાઉસી ભારતની અંદર આવી અને નવી નીતિ અપનાવે છે જેનું નામ છે ખાલસા નીતિ. ડેલહાઉસી એ જીત, જપ્તી અને ખાલસા આ ત્રણ નીતિઓ અપનાવી હતી. કાં તો કોઈ પ્રદેશને જીતી લેવું, કાં તો કોઈ પ્રદેશને હડપી લેવું, જપ્ત કરી લેવું અને કાં તો એને ખાલસા કરવું. ગમે તેમ ભોગે સામ દામ દંડ ગમે તે રીતે ભારતના જે કાંઈ પણ દેશી રાજા રજવાડાઓ છે એને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પહેરવી દેવાની આ કૂટનીતિ કોની હતી? ડેલહાઉસીની. આમ ડેલહાઉસી ઘણા બધા રાજ્યોને છે સહાયકારી યોજનાની શરતો આ બે હોમવર્કમાં લખવાનું છે, હેન્ડબુકમાં લખવાનું છે અને એની તૈયારી કરવાની છે. નેક્સ્ટ વિડિયાની અંદર આપણે ફરીથી મળશું. ત્યાં સુધી જય ભગવાન.